નડિયાદ શહેરમાં કે જ્યાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડ્યો છે, ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નડિયાદના શ્રેયસ ગરનાળામાં કોલેજમાં જનારી એક બસ છે એ પણ ફસાઈ ગઈ. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં આ બસ અહીંયાથી પસાર થઈ રહી હતી અને આ તસવીરો જુઓ. કોલેજ બસ પાણીમાં ભરેલા ગરનાળામાંથી પસાર થતા અધવચ્ચે જ ખૂટવાઈ ગઈ અને અધવચ્ચે જ આ બસ પડી જતા બધા જ કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ બસમાં ફસાઈ ગયા હતા. આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તમામને બહાર કાઢવામાં આવ્યા. તો આ તસવીરો નડિયાદથી આવી રહી છે. નડિયાદ શ્રેયસ ગરનાળા પાસેથી આ તસવીરો આવી રહી છે, જ્યાં ભારે વરસાદ પડ્યો અને પાણી ભરાવાના કારણે એક બસ આ ગરનાળામાંથી પસાર થવાની કોશિશ કરી રહી હતી, પરંતુ આ બસ અધવચ્ચે જ ખોટવાઈ ગઈ અને બંધ પડી ગઈ. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ આ બસમાં હતા એ તમામને બહાર કાઢવામાં આવ્યા, રેસ્ક્યુ કરવામાં આવ્યા. આ બસમાં વિદ્યાર્થીઓ પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. ગરનાળામાં જ આ બસ ફસાઈ ગઈ હતી, જેના કારણે તમામ જે કોલેજના વિદ્યાર્થીઓ હતા તેઓને એક બાદ એક બહાર કાઢવામાં આવ્યા હતા. તો નડિયાદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમંગ પટેલ મારી સાથે જોડાયા છે. ઉમંગ, આજે બસ ગરનાળામાં ફસાઈ ગઈ, શું અહીંયા એટલો ધોધમાર વરસાદ પડી ગયો કે ગરનાળું પાણીથી ગરકાવ થઈ ગયું અને આ બસ જે છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ? બિલકુલ પંકજ, વાત કરીએ તો જે પ્રકારે વહેલી સવારથી આજે ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, નડિયાદની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે શ્રેયસ ગરનાળું છે ત્યાં આગળ સામાન્ય જ વરસાદમાં પાણી ભરવા જવાની સમસ્યા થતી હોય છે અને આજે વરસાદની સાથે વીજળી પણ દૂર થઈ, જેના કારણે જનરેટર બંધ કે પાણી ખાલી નહોતું થયું અને પાણી ભરાયું હોવા છતાં બસ ડ્રાઈવર દ્વારા બસ પસાર કરવામાં આવી હતી, જેના કારણે બસ અધવચ્ચે ગરનાળામાં ફસાઈ ગઈ હતી. બસ ફસાઈ જતા જે અંદર રહેલા જે વિદ્યાર્થીઓ હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ મહત્વની વાત પણ કરીએ છીએ કે જો ગરનાળામાં પાણી હતું તેમ છતાં કેમ બસ પસાર કરી તે પણ સવાલ આજે ઉભો થઈ રહ્યો છે. અનેક વાર નડિયાદમાં જયારે પણ વરસાદ પડે ત્યારે શ્રેયસ ગરનાળાની અંદર આ પીઠથી નડિયાદ શહેરને જોડતો મુખ્ય માર્ગ છે એના ગરનાળામાં પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ તેમ છતાં કેટલાક ડ્રાઈવરો બેદરકારી દાખવતા હોય છે. જી પંકજ. જી ઉમંગ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.